તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હોવાની વિગતો અત્યારે સામે આવે છે. રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખરીદી અંગે કૃષિ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. કપાસની ટેકાના ભાવે ખરીદી માટે નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી કપાસની ખરીદી શરૂ થશે તેવી વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે. તો કૃષિ મંત્રીનું નિવેદન સામે આવ્યું, રાજ્યના 13 ખરીદી કેન્દ્ર પર કપાસની ખરીદી થશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન અત્યારે સામે આવ્યું છે. રાઘવજી પટેલે આ નિવેદન આપ્યું છે. તો કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખરીદી અંગે કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું. સાહેબ, આજે આ પિયત મંડળીના સંદર્ભમાં એક કાર્યક્રમ છે, શું કહેશો? રાજ્યની પિયત સહકારી સંઘ ની 4th વાર્ષિક સાધારણ સભાની આજે આ કાર્યક્રમ છે. અને એ કાર્યક્રમમાં હાજરી આપવા અને ખેડૂત ભાઈઓને અને આ પિયત સહકારી સંઘના હોદ્દેદારોને સૌને મળી એની સમસ્યાઓ જાણી અને એને મદદરૂપ થવાની ભાવનાથી આજે અમે અહીંયા હાજરી આપી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર કપાસની ખરીદી કરવા જઈ રહી છે. 1 ઓક્ટોબરથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલા કેન્દ્રો ઉપર ખરીદી થશે અને ખેડૂતોને કઈ રીતે ભાવ મળશે? આ ખરીદી કેન્દ્ર સરકાર સીધે સીધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત, એટલે કે CCI મારફત કરાવે છે. અને મને જાણકારી મુજબ 1 ઓક્ટોબરથી તેઓ લગભગ રાજ્યમાં 13 જેટલા કેન્દ્રો ખરીદી કેન્દ્રો શરૂ કરી અને કપાસની ખરીદી ટેકાના ભાવથી કરવાના છે.